വിദേശി നവാക്കെ ദേശി നേടാം. ആയാത് ബന്ദ് കരോ, നികാസ് ശുരു കരോ. રાજ્યમાં સૌથી વધુ ડુંગળીનું ઉત્પાદન કરતા ભાવનગર જિલ્લામાં ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. થોડા સમય પહેલા ખેડૂતોને જે ડુંગળીના ભાવ 2000 રૂપિયા મળતા હતા તે ઘટીને હાલ 300 પર આવી ગયા છે. ખેડૂતોનું માનવું છે કે ડુંગળીના ભાવ ઘટાડા પાછળ સરકારની આયાત નીતિ જવાબદાર છે. સરકારે વિદેશમાંથી કરેલી ડુંગળીની આયાતના પગલે આ સ્થિતિ સર્જાઈ છે. જો સરકાર વિદેશથી આવતી ડુંગળીની આયાત બંધ કરે અને નિકાસ શરૂ કરે તો ખેડૂતો અને વેપારીઓને મોટા નુકસાનમાંથી બચાવી શકાય છે. અત્યારે એક્સપોર્ટ છૂટી આપે ને તો જ થાય. અત્યારે પહેલાં 2000 રૂપિયા હતા, અત્યારે 350 ના ભાવ આવે છે. એટલે એક્સપોર્ટ છૂટી આપે તો જ તે આ વસ્તુ, નકર ખર્ચા બહુ લાગી ગયા. અને અત્યારે બજાર ઘટીને તૂટી ગઈ છે અને 300 થી 400 રૂપિયા માર્કેટ યાર્ડમાં બજાર થઈ ગઈ છે અને ખેડૂત ઘસાઈ રહ્યા છે. તો અત્યારે સરકારને એક્સપોર્ટ આપવું પડે તો સરકાર અત્યારે એક્સપોર્ટ આપતી નથી. અને આ રાહે પબ્લિકનું બંને બાજુ શોષણ થાય છે કે હજારો કરોડો રૂપિયાનો માલ લાવી અને બોમ્બે વેરહાઉસમાં અત્યારે 6 થી 7 હજાર ટન પડ્યો છે, એ માલનું પાણી નીકળે છે. તુર્કી, અફઘાનિસ્તાન અને ઇજિપ્તમાંથી આયાત કરવામાં આવેલી 7000 ટન ડુંગળી યાર્ડમાં સડી રહી છે. ત્યારે ખેડૂતોની બહારે હવે યાર્ડ સંચાલકો આવ્યા છે અને યાર્ડ સંચાલકોએ રાજ્ય સરકાર તથા કેન્દ્રીય કૃષિ પ્રધાનને રજૂઆત કરીને વિદેશથી આવતી ડુંગળીની આયાત બંધ કરીને ડુંગળીની નિકાસ શરૂ કરવા રજૂઆત કરી છે. અને સરકારની અંદર પણ બધા જ એપીએમસીઓમાંથી રજૂઆત થઈ છે કે જે ભાવ વધ્યા હતા ત્યારે સરકારે એક્સપોર્ટ બેન કર્યું હતું, તો અત્યારે જે ખેડૂતોને નીચા ભાવ મળવાના શરૂ થયા છે તો તાત્કાલિક સરકાર આ નિર્ણય ઉપર ધ્યાન ઉપર લઈ અને જો એક્સપોર્ટ ખુલ્લો મૂકવામાં આવે તો આની સીધી જ અસર ડાયરેક્ટ ખેડૂતોના માલ ઉપર પડી શકે છે. હાલ ભાવનગર યાર્ડમાં દરરોજ ડુંગળીની મબલખ આવક થઈ રહી છે. દરરોજ 50,000 થેલી ડુંગળીની આવક થઈ રહી છે, એટલે સતત આવકના કારણે ભાવ તળિયે જઈ રહ્યા છે. બીજી તરફ નિકાસ બંધ છે એટલે વિદેશમાં ડુંગળી મોકલી નથી શકાતી, જેથી ખેડૂતો અને વેપારીઓને નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. અજીત ગઢવી, TV9 ભાવનગર. TV9 ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.